મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરી વિશે આજના દિવસે 7/9/2020 અને આજના દિવસે ખાસ કહેતા બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર સવારની અંદર આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની વ્યવસ્થા હોવા છતાં તમે તમારા માટે પરિવાર માટે સમય કરશો. કંઈક નવું કરવાની ઉમંગ અને જોશ તમારા મનમાં રહેશે. ધર્મ તથા આધ્યાત્મિકતા રસ જાગૃત થશે. વિદ્યાર્થીઓના કેરિયરમાં સારો દેખાવ જોવા મળશે. કરીશું વૃષભ રાશિની. આજે કામ વધારે રહેશે પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. વધારે ઉત્સાહના કારણે તમે થાક ભૂલી જશો. મહેમાનની આગતા સવગતા તથા મોજ મસ્તીમાં સમય પ્રસાર કરશો. વાત કરીશું મિથુન રાશિની. થોડા સમયથી તમને એવું અનુભવ થઈ રહ્યું છે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી, પરંતુ આજે પરિસ્થિતિ તો તમારા પક્ષમાં છે. પરેશાનીઓ રાહતમાં પ્રાપ્ત થશે. કોઈ પોલિસી વગેરે મેચ્યોર ફંડ થવાના કારણે ધનને લગતી થોડી યોજનાઓ પણ બનશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાની પ્રોગ્રામ આજના દિવસે જોવા મળશે. શાંતિ પણ અનુભવશો. પ્રોપર્ટીના લેવડ દેવાને લગતી યોજનાઓ પણ સારી રહેશે. ક્યાંકથી કોઈ કિંમતી ભેટની પ્રાપ્તિ થશે. વાત કરીશું સિંહ રાશિની. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજનાઓ, મહેમાનોની આગતા સ્વાગતામાં સમય પ્રસાર થશે. તમારા ઉત્સાહ સારો જોવા મળશે. તમારો આજનો સમય ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરો. કન્યા રાશિની વાત કરીએ, આજે ધન પ્રાપ્તિ સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. આ ખર્ચ પારિવારિક સુખ સાધનો પર થવાના કારણે સુખ પ્રદાન થશે. બાળકોની વ્યક્તિગત સમસ્યાઓને સંભાળો, તેમનું સમાધાન કરી તેમના આત્મવિશ્વાસને વધારો. વાત કરીશું તુલા રાશિની. યુવા વર્ગ પોતાની મહેનતના શુભ પરિણામ પ્રાપ્ત કરશે. આજે તમે તમારા સમય સમાજ સેવા સંસ્થાઓની મદદ કરવામાં પ્રસાર કરશો. તમારી હાજરી જરૂરિયાતમંદને સુકૂન આશાવાદી વાતાવરણ આપશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. પરિવારમાં કોઈ લગ્ન યોગ્ય વ્યક્તિઓ માટે આજે સારો સંબંધ આવી જવાથી ઘરમાં સારું વાતાવરણ જોવા મળશે. સમય આપનો પોઝિટિવ રહેશે. જરૂરિયાતમંદ વડીલોની સેવા અને દેખરેખમાં વધારો થશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજકાલ આધ્યાત્મિકતા ક્ષેત્રમાં તમારો રસ તમારા સ્વભાવના કારણે પોઝિટિવ બનતો જાય છે. તમારા બધા કામ સમજી વિચારીને શાંતિપૂર્ણ રીતે કરશો. તમારા વિનર્મ સ્વભાવના કારણે તમારી તરફ આકર્ષિત થશે. ધનરાશિની વાત કરીએ આજના દિવસે તો ધનરાશિના જાતકોએ આજે ધર્મ અને આધ્યાત્મિકતા કાર્યમાં વિશેષ રસ રાખશો. વ્યક્તિગત લગતા કોઈપણ કાર્યને કરતા પહેલાં એના અંગે સંપૂર્ણ રિસર્ચ કરો. પોઝિટિવ અને નેગેટિવ સ્તર ઉપર વિચાર કરીને કાર્ય કરો. વાત કરીશું અહીંયા મકર રાશિની. આજે બપોરે લાભની સ્થિતિ બની રહેશે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચારની યોજનાબંધ કાર્યની અંદર ગતિ આપી રહ્યા છો. મિત્ર બહારના વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. ખર્ચ વધારે રહેશે પરંતુ ખર્ચ સારી ભવિષ્યને લગતી સારી શુભ યોજનાઓ આપશે. ગભરાશો નહીં. ધર્મ કર્મના મામલે આપ આગળ રહેશો. બાળકોની કોઈ ગતિવિધિથી પોતે ગર્વ અનુભવશો. મિત્રો તમારા શંકાવાળા સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવાની જરૂરિયાત છે. વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ તમારી ઈચ્છા પૂર્તિ માટે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાની પ્રવૃત્તિથી દૂર રહો. વેપારમાં આજે વધારે આવક શુભ સ્થિતિ જોવા મળશે. સ્વભાવના કારણે તમારા કામ ખરાબ થઈ શકે છે. સ્વભાવને સુધારવાની જરૂર છે. આજના દિવસે વાત કરી મેષ રાશિની. મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જેડેસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુત્રી. જય ગણેશ. ઓમ નમઃ શિવાય.